बोलिए बहुचर मात की जय। तो मित्रों स्वागत छे आपनो अपनी यूट्यूब चैनल भक्ति कीर्तन संग्रह मा। मित्रों आजना आ वीडियो मा आपने बहुचरा माताजीना परचा विषे बात करीशुं के माक्षर सूद बीजना दिवसे माँ बहुचराजीए भक्त कवि वल्लभ ने साक्षात दर्शन आप्या हता। तेमने दृष्टि अने वाणी आपीने तेमनुं कल्याण कर्युं हतुं। अने त्यार पछी समय वीतता ते भक्त कविए माँ बहुचराजीना गुणगान गाया, तेमना विषे घणुं बधुं लख्युं अने तेमने एक गरबानी रचना करी के जेने आपणे आनंदनो गरबो कहीए छीए अने जे आपणे नवरात्रिमां नित्य गाईए छीए। अने घणाना घरमां नित्य आ गरबानું पठन वाचન થતું હોય છે। તો મિત્રો આ આનંદના ગરબાની રચના કરનાર ભક્ત કવિ વલ્લભને જે માક્ષર શુદ્ધ બીજના દિવસે પરચો આપ્યો હતો તેના વિશે આજે આપણે વાત કરીશું। તો મિત્રો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરી દેજો। તો મિત્રો સામાન્ય રીતે આપણે ત્યાં માક્ષર માસનું વિશેષ મહત્વ હોય છે, કેમ કે ગીતાજીના દસમા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે મહિનાઓમાં માક્ષર મહિનો હું છું અને તેથી જ માક્ષર મહિનાનું મહત્વ વધી જાય છે। આ મહિનામાં આપણે દાન પુણ્યના વિશેષ કામો કરતા હોઈએ છીએ અને આ મહિનામાં ઘણા બધા પ્રસંગ ઉત્સવ પણ આવતા હોય છે અને એવામાં જ માક્ષર મહિનાની શરૂઆત થતાં શુક્લ પક્ષની બીજના દિવસે બહુચર માતાજીના પ્રાગટ્ય નિમિત્તે પ્રસિદ્ધ પણ છે। આ બીજના દિવસે જગદંબા માતા બહુચરાજીનું પ્રાગટ્ય ભક્ત કવિ વલ્લભ માટે થયું હતું। આપણા ગુજરાતી સાહિત્યના મધ્યકાલીન ભક્તિ પરંપરામાં ખૂબ જ પ્રસિદ્ધ છે। આ પરંપરામાં અનેક ભક્તો થઈ ગયા છે કે જેમાંથી આજના વિડીયોમાં આપણે આનંદના ગરબાની રચના કરનાર ભક્ત કવિ વલ્લભ અને કવિ ધોળા વિશે વાત કરીશું। એમણે બહુચર માતાજીને પ્રસન્ન કર્યા હતા। આમ તો તે લોકો પાસે બીજું કંઈ જ્ઞાન ન હતું, પરંતુ તેણે નવારણ મંત્ર દ્વારા માતાજીનું આરાધન કર્યું અને ત્યાર પછી માતાજીને સાક્ષાત પ્રગટ કર્યા અને તેમના આશીર્વાદ પામ્યા। અને માતાજી આશીર્વાદ આપતા કહે છે કે હે વલ્લભ, તમે એવી રચના કરો કે જે રચનાથી મને આનંદ થાય। અને ત્યારે ભક્ત કવિ વલ્લભ કહે છે કે હે માં, રચના તો હું કરું પણ મારી વાણીમાં તમે બિરાજમાન થાઓ। અને ત્યારે માતાજી ભક્ત કવિ વલ્લભની વાણીમાં બિરાજમાન થાય છે અને ત્યાર પછી સમય વીતતા ભક્ત કવિ વલ્લભ આનંદના ગરબાની રચના કરે છે કે જે આનંદનો ગરબો 118 પંક્તિઓનો છે। સમગ્ર શાસ્ત્રોમાં સમગ્ર પુરાણોનો સાર આ આનંદના ગરબામાં ભક્ત કવિ વલ્લભે અંકિત કર્યો છે। અને આનંદના ગરબાની સાથે સાથે ભક્ત કવિ વલ્લભે બહુચર બાવની પણ લખી છે। એમાં એવું કહ્યું છે કે 1732ની સાલ માક્ષર સુદ બીજને સોમવાર બહુચરમાના નામે કરી નોતરા સૌને દીધા ફરી રસ રોટલીની માગી નાથ સ્વીકારી ભટ્ટજીએ વાત। એટલે કે આ પંક્તિમાં એવું કહેવાય છે, એક વખત એવું થયું કે શિયાળાનો સમય હતો અને ભક્ત કવિ વલ્લભના દ્વારે બ્રાહ્મણોએ આવીને વલ્લભને કહ્યું કે અમારે તો રસ રોટલીનું જમણ જમવાની ઈચ્છા છે અને ત્યારે તેઓ મૂંઝાય છે। પરંતુ આ કવિ વલ્લભ એ માતાજીના ખૂબ જ મોટા ભક્ત હતા અને તેમને માતાજી પર શ્રદ્ધા હતી એટલે તેમણે બ્રાહ્મણને કહી દીધું કે હું તમને રસ રોટલી જમાડીશ। અને ત્યાર પછી ભક્ત કવિ વલ્લભ ચિંતામાં મુકાય છે કે આ શિયાળાનો સમય છે અને આ શિયાળામાં હું રસ રોટલી કેવી રીતે લાવી શકીશ। અને ત્યાર પછી તેઓ જ્યાં રહેતા હતા તે છોડીને નીકળી ગયા અને આવ્યા નવા પુરાને દ્વાર। અને ત્યાર પછી માતાને વિનંતી કરે છે કે હવે તમે જ કૃપા કરો અને ભક્તની આ ભક્તિની પરાકાષ્ઠા જોઈને સાક્ષાત માતાજી જગદંબા માતા બહુચર ભક્ત કવિ વલ્લભના સ્વરૂપે આવ્યા। નારસંગા વીર મહારાજ એ ધોળાના સ્વરૂપે આવ્યા અને બ્રાહ્મણોને રસ રોટલી માક્ષર મહિનાની બીજના દિવસે જમાડી। અત્યારની પરિસ્થિતિને આપણે ધ્યાનમાં લઈને જો આપણે આ સમયમાં રસ ખાવો હોય તો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે, પરંતુ 1700ના સૈકાના સમયમાં કોઈ પણ સાધન વસ્તુની ઉપલબ્ધિ હતી નહીં। તે સમયે સાક્ષાત માતા જગદંબા બહુચર બ્રાહ્મણોને રસ રોટલી જમાડી હતી અને એવી રીતે આ માક્ષર મહિનાની બીજનું વિશેષ મહત્વ છે।
અને તે દિવસથી લઈને આજ દિવસ સુધી અજી માક્ષર સુદ બીજના દિવસે રસ રોટલીનું જમણવાર કરવામાં આવે છે, કે જે આપણા માટે ખૂબ જ આશ્ચર્યની વાત છે। તો મિત્રો, માક્ષર મહિનાની બીજના દિવસે જેવી રીતે ભક્ત કવિ વલ્લભને માતાજીએ દ્રષ્ટિ આપી, તેમની જીભ ઉપર બિરાજમાન થયા અને તેમનું કલ્યાણ કર્યું, તેવી જ રીતે માતાજી આપણા સૌ પર કૃપા કરી આપણને આશીર્વાદ આપીને આપણા સૌ લોકોનું કલ્યાણ કરે એવી જ મારી માતાજીને પ્રાર્થના છે। તો બોલ્યે શ્રી બહુચર માત કી જય।